જુનાગઢ જિલ્લાના માંગરોળના દલિત વણકર સમાજ દ્વારા મામલતદાર માંગરોળને રોષપૂર્વક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. રાજસ્થાનના અલવરના થાના ગાજે પોલીસ મથક વિસ્તારમાં 5 નરાધર્મો દ્વારા એક દલિત દંપતીને લૂંટી ક્રૂરતાપૂર્વક ઢોર માર મારી યુવતી સાથે બળાત્કારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેના પ્રત્યાઘાત રૂપે દેશભરમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સિવાય અમદાવાદના બાવડા ખાતે 3 યુવકો દ્વારા દલિત સમાજની દીકરીનું બળજબરી કરી અપહરણ કરવાનો પ્રયત્ન થયો હતો. યુવતી ન માનતા યુવતીને નરાધર્મો દ્વારા છાતીના ભાગે છરીના ઘા ઝીકી દેતા યુવતીને VS હોસ્પિટલ ખાતે દમ તોડી લીધો. આ બંને બાબતે માંગરોળ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમજ ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી રોષપૂર્વક માંગણી કરવામાં આવી. આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજસ્થાન અને ગુજરાત તેમજ બંને રાજ્યના મુખ્યમંત્રીને રવાના કરવામાં આવ્યું હતું. સમાજનું આંદોલન આ આવેદનપત્ર આપવા આવ્યા છે. અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને હથોથ સ્વીકાર્યું છે અને બાંહેધરી લીધી છે કે હા, દોષીઓને સજા કરશે. તારીખ 26/4/2019 રોજ રાજસ્થાનના અલવર થાનાગાજી ક્ષેત્રમાં જે એક દલિત દંપતીને આંતરી અને એને અપહરણ કરી અને એના પતિની સામે જે બળાત્કાર કર્યો છે એની સ્ત્રીનો, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ઉગ્ર વિરોધ કરીએ છીએ. આ જે બનાવ બન્યો છે એના દોષીઓને સખતમાં સખત ફાંસીની સજા મળે એવી અમારે માંગરોળ દલિત સમાજની માંગણી છે. બીજી વાત, તારીખ 8/5/2019 રોજ અમદાવાદના બાવડામાં એક દલિતની દીકરીને જાહેરમાં છરીઓના ઘા મારીને એની હત્યા નિપજામાં આવેલ છે. આ બનાવ પણ ઘણો હિંચકારો કૃત્ય છે અને આવા બનાવ વારંવાર બને છે. આવા બનાવો ન બનવા જોઈએ અને આવા બનાવ જો વારંવાર ચાલુ રહેશે તો અમે માંગરોળ દલિત સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. અને માંગરોળ સમસ્ત દલિત સમાજ 26/4/2019 રોજ જે રાજસ્થાન અલવર થાના ગાજીમાં જે બનાવ બન્યો છે, સામૂહિક બળાત્કાર અને વિડીયો ક્લિપ ઉતારી વાયરલ કરવામાં આવી છે એના વિરોધમાં, બીજું 8/5/2019 રોજ અમદાવાદના બાવડામાં જે એક દીકરીને જબરજસ્તી અને એની આરે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે અને એને છાતીને ભાગે ઘા મારી અને હત્યા નિપજાવેલ છે એના વિરોધમાં અમે માંગરોળ તાલુકા દલિત સમાજ બહુ જ એની આકરી ટીકા કરીએ છીએ અને ઉગ્ર વિરોધ કરીએ છીએ અને એના બાબત અમે આવેદનપત્ર આપને આપીએ છીએ. બને એટલું વહેલી તકે છે ઉપર લેવલે પહોંચાડવા છે આપણે. બે દિવસ પહેલા જ આવી ગયા છે ગ્રુપ વાળા. રાજ્યપાલ શ્રી કહે, એક મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન રાજ્ય, રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય. સાહેબ, આ બધાને આપણી મારફતે વહેલી તકે સાહેબ પહોંચતું કરવા અને આ માંગણીઓને ધ્યાનમાં રાખવા વિનંતી છે. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ.